नमस्कार मित्रों, हूँ शिल्पा साब्बा, तमारू स्वागत करू छू अमारी चैनल मा। मित्रों, आजे हूँ तमने एक भाई बहन नी वात करीश, जे सांभळी तमे पण रड़ी पड़शो। तो चलो शुरू करिए। लगभग 20-30 पत्रकारों, 10-12 इवेंट ऑर्गेनाइजर्स, 15-20 फोटोग्राफर्स अने हजारों वाचक प्रेमीओथी हॉल भरायेलो हतो। आ बधामां हूँ फक्त ए एक माणसने शोधती हती, ए हतो आकाश। ભીડમાં પણ એની કમી હું મહેસૂસ કરી શકતી હતી। આજે બધા હતા મારી સાથે, છતાંય કોઈ નહોતું। હોલમાં બેઠેલા હજાર લોકો મને સવાલ પૂછવા તત્પર હતા, પોતાની પ્રિય લેખિકા સાથે ફોટો પડાવવા, ઓટોગ્રાફ લેવા તત્પર હતા। ત્યારે મારું મન ફક્ત આકાશને શોધી રહ્યું હતું। એણે હું મારી આસપાસ મહેસૂસ કરી શકતી હતી। ફૂલોથી મારું સ્વાગત કરવામાં આવ્યું। ઓર્ગેનાઇઝર શ્રીમાન પ્રવીણભાઈ કાપડિયાએ મારા લખેલ પુસ્તક તું નથી છતાં તું છે વિશે બોલવા મને અનુરોધ કર્યો। આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ। બધા એ જાણવા ઉત્સુક હતા કે ફક્ત 21 વર્ષની ઉંમરે સ્વયં લિખિત પ્રથમ પુસ્તકમાં બેસ્ટ સેલર બુકમાં નામના મેળવનાર આભા વર્માની આ વેદના અને વાત્સલ્યથી ભરેલ વાર્તા પોતાની હતી કે કલ્પના માત્ર। એક પછી એક સવાલોનો દોર શરૂ થયો। મારી આંખો સતત આકાશને શોધતી હતી, તેવી જ મારી નજર છેલ્લી સીટ પર બ્લેક શર્ટ બ્લેક કેપ પહેરેલ છોકરા પર પડી। આકાશ, મન ફરી બે ધબકારા ચૂકી ગયું। મારી આંખોમાં ખુશીના આંસુ સાથે હું આકાશની ગર્વભરી આંખો ધૂંધળી જોઈ શકતી હતી। આજે આકાશ આવશે જ એવી મને ખાતરી હતી, કારણ કે આ મારું નહીં એનું સ્વપ્ન હતું। આકાશ બેસ્ટ સેલર બુક લખનાર લેખકોમાં પોતાનું સ્થાન બનાવવા માંગતો હતો। એક પત્રકારે મને સવાલ કર્યો, તું નથી છતાં તું છે, તમારા આ પુસ્તકે તમને ખૂબ જ ટૂંક સમયમાં પ્રસિદ્ધિ અપાવી। હું એ જ પુસ્તકના પાત્ર આકાશ વિશે જાણવા માંગુ છું। તમે ખૂબ સચોટ રીતે ઊંડાણથી જાણે ખરેખર એ પાત્ર જીવંત હોય તેવું વર્ણન કર્યું છે। શું એ આકાશ ખરેખર તમારા જીવનમાં છે? આકાશ પણ આ સવાલનો જવાબ સાંભળવા તત્પર હોય એવું એની આંખોમાં હું સ્પષ્ટ જોઈ શકતી હતી। હું આ હાજર હજારો લોકો સામે મારા આકાશની છબી બહાર પાડવા ઈચ્છતી નહોતી, તેથી મેં થોડું વિચારીને ઊંડો શ્વાસ લઈ તે પત્રકારને જવાબ આપ્યો, આકાશ કે આ પુસ્તકના અન્ય કોઈ પણ પાત્ર કલ્પના માત્ર છે, પાત્રનું જીવંત લાગે એવું વર્ણન જ તમારા પુસ્તકને બેસ્ટ સેલર બુકમાં સ્થાન અપાવી શકે અને મારું જીવન હું આ પુસ્તકમાં ઉતારી શકું એટલા શબ્દો મારી પાસે નથી। પરંતુ હું દિલથી બધાને કહેવા માંગતી હતી કે હા, એ મારો આકાશ છે, મસ્તીખોર, વાત વાતમાં મને હેરાન કરતો, ડરાવતો એ મારો આકાશ છે। મન તો કરતું હતું કે બધાને ચિલ્લાય ચિલ્લાયને કહું મારો આકાશ ભલે મારી સાથે ગમે એટલું લડાઈ કરતો, પરંતુ મારા માટે આખી દુનિયા સામે લડતો એ જ મારો આકાશ છે। મને હજી યાદ છે, એક દિવસ ક્લાસના બધા વિદ્યાર્થીઓ મળીને મને જાડી કહીને ચીડવતા હતા। હું રડતી રડતી આકાશ પાસે ગઈ। આકાશ કેવો બધાને ખીજાયો હતો કે મારી આભાને જો કોઈએ જાડી કીધું છે તો એ બધા સ્કૂલની બહાર જોઈ લેજો। પછી સ્કૂલેથી બહાર નીકળીને પોતે જ મને જાડી જાડી કહેવા લાગતો। ત્યારે હું ગુસ્સામાં એનાથી નારાજ થઈ જતી, બે દિવસ એની સાથે ન બોલતી, તો ત્રીજા દિવસે એ મારી પાસે આવીને બોલતો, ગાંડી તને જાડી કહેવાનો હક ફક્ત મને જ છે અને એ હક હું કોઈ સાથે વેચવા નથી માંગતો। એટલે મેં પહેલા બધા પર ગુસ્સો કર્યો, પરંતુ તું મારા માટે જાડી જ છો। હું પણ હસી પડતી। આ વાત યાદ કરતા હમણાં પણ આકાશને જોઈને મારાથી હસી પડાયું, પણ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને ફરી હું સભાન અવસ્થામાં આવી ગઈ। બીજા પત્રકારે સવાલ કર્યો, તમારી નેક્સ્ટ પુસ્તકનું વિમોચન ક્યારે થશે? એની વાર્તા વિશે તમે કંઈક કહી શકો છો? મેં ઉત્તર આપ્યો, નેક્સ્ટ બુક લગભગ 1 વર્ષ પછી બજારમાં આવશે, એની વાર્તા પર હાલ હું કામ કરી રહી છું, પરંતુ એને સિક્રેટ રાખો તો જ વાંચવાની વધારે મજા આવશે। બધા વાચક રસિકો વધારે ઉત્સાહમાં આવી ગયા, એક પછી એક પત્રકારોના જવાબ આપ્યા, હવે શ્રોતાઓનો વારો આવ્યો। મારા અને આકાશ વચ્ચે મૌનનો સેતુ બંધાયેલો જ હતો, હું જરા જરા વારે એની તરફ એક નજર નાખી દેતી। શ્રોતામાં બેઠેલા એકે મને સવાલ કર્યો કે મેં સાંભળ્યું છે કે તમારું એક્સિડન્ટ થયેલું 1 વર્ષ પહેલા, એમાં તમારો ચમત્કારિક બચાવ થયો। હવે હું મારી જાતને સાચવી ન શકી, એ રાત, બસ એ રાત હું અને આકાશ એકબીજાને જોવા લાગ્યા, અમારા બંનેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ।
बस एज अंतिम रात हती, एक पछी एक दृश्य मारी सामे आववा लाग्या। घणू बोलवा मांगती हती परंतु मारा मोमांथी एक शब्द पण न निकळी शक्यो। હોલમાં બેઠેલા બધા જ સમજી ગયા કે કંઈક ન પૂછવાની વાત પૂછાઈ ગઈ, કંઈક ન છેડવાની વાત છેડાઈ ગઈ। સમય સૂચકતા સમજીને આયોજકે ક્વેશ્ચન આન્સર સેશનનો અંત લાવી દીધો અને મારી સાથે ફોટો પડાવવા, ઓટોગ્રાફ લેવા માટે બધાને લાઇનમાં આવવા કહ્યું। આકાશ ન આવ્યો, બસ દૂરથી ઊભો બધાને જોઈ રહ્યો હતો। આટલા બધા સામે મારામાં એની પાસે જવાની હિંમત નહોતી। મન તો કરતું હતું કે એની પાસે ભાગીને દોડી જાઉં, એને આલિંગનમાં લઉં, એના મોંમાંથી જાડી સાંભળું, એને ખીજાઉ, પણ કાસ કાસ શબ્દ ઘણો મોટો અવરોધક છે। બધા શ્રોતાઓ એક પછી એક વિખેર આવવા લાગ્યા। હું પણ આકાશને આટલા સમય પછી મળવા તત્પર હતી। આકાશ ત્યાં જ બેઠેલો હતો। હું બધા કામ સમાપ્ત કરીને એની તરફ જવા લાગી। એક એક કદમ ભરતા મારું હૃદય હજારો ગણો વધારે ઝડપથી ધડકી રહ્યું હતું। ફરી એ રાતના દ્રશ્યો એક પછી એક નજર સમક્ષ આવવા લાગ્યા। હું અને આકાશ ન્યુ યરની પાર્ટીમાંથી પાછા આવતા હતા। ફૂલ લાઇટમાં સ્પીડમાં આવતી ટ્રક સામે આકાશનું બેલેન્સ ન રહ્યું અને એને ટ્રકથી બચવા જોરથી સ્ટીયરિંગ ડાબી બાજુએ વાળ્યું અને ધડામ દઈને અવાજ આવ્યો। અમારી કાર એક મોટા ઝાડ સાથે અથડાઈ। હું અને આકાશ લોહીથી લથબથ, રાહદારીઓ મદદ માટે આવ્યા, 108 બોલાવવામાં આવી, તરત અમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। અમારા બંનેની હાલત નાજુક હતી। આકાશ પાસે ગણતરીનો સમય જ હતો એવું ડોક્ટર પહેલેથી જ કહી દીધું હતું। મારા હૃદયના ધબકારા ધીમા થતા જતા હતા। ડોક્ટરે મારા મમ્મી પપ્પાને તાત્કાલિક બીજા હૃદયની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું। મમ્મી પપ્પા આકાશને મળવા ગયા। તેમના બંને જુડવા છોકરા છોકરી આજે જિંદગી અને મોત સામે લડી રહ્યા હતા। આકાશને મારી હાલતની જાણ નર્સ દ્વારા થઈ ગઈ હતી। આકાશે મમ્મી પપ્પાને કહ્યું કે મારી પાસે આમ પણ વધારે સમય નથી, આ ઓક્સિજન માસ્ક અને આ મશીને જ મને જીવાડી રાખ્યો છે, તમે મારું હૃદય મારી જાડીને આપી દો, હું એના થકી જીવન જીવવા ખરા અર્થમાં હવે અમે જુડવા ભાઈ બહેન થશું, એક જીવમાં જ બે, પ્લીઝ આભાને બચાવી લો, મને તો બહુ જ દર્દ થાય છે, મને મુક્તિ આપો। મમ્મી પપ્પા આ સાંભળી આકાશને ભેટીને જોરથી રડવા લાગ્યા। મેં મારા હૃદય પર હાથ મૂક્યો। આ મારો આકાશ, મારો જુડવા ભાઈ આકાશ, એ પોતે કાયમ પ્રસિદ્ધ લેખક બનવા માંગતો હતો, આજે મેં એનું સ્વપ્ન પૂર્ણ કર્યું, એના જ હૃદય થકી કલમ પકડીને મેં કાગળ પર ઉતારી, આજે મારો ભાઈ ભગવાન સાથે લડીને પોતાનું સ્વપ્ન જોવા આવ્યો છે। મારી સામે બેઠેલો મારો ભાઈ, જેને હું અંતિમ વાર જોઈ પણ ન શકી, ન એની સાથે લડી શકી, ન એને કંઈ પણ કહી શકી, આજે હમણાં મારો એ જ ભાઈ મારી સામે બેઠો છે। કુદરતની આ તે કેવી કરામત! હું આકાશ પાસે હજી પહોંચી, અમારી આંસુભરી આંખો એક થઈ, આકાશે ઉપર જોયું, એક તીવ્ર પ્રકાશ આકાશમાંથી નીકળ્યો અને મારા ભાઈને આજે ખરા અર્થમાં મુક્તિ મળી। તો મિત્રો, આ હતી એક ભાઈ બહેનની વાત। જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને જોવા કે સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે। આભાર।